અત્યારે થયેલી જો હતી તેના જ કારણે પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે પોલીસે સીસીટીવી ના આધારે અજાણ્યા તસ્કરોની ઓળખ મેળવવા માટે તપાસ હાથ ધરી છે

ચોરી કરીને ત્યાંથી પલાન થઈ છે જે ફૂટેજ સામે આવ્યા છે તેના પરથી કહી શકાય કે પોલીસ આ મુદ્દે તપાસ કરી રહી છે બીજી તરફ આપણે તે પણ જણાવી દઈએ કે રાતના અંધકારમાં તસ્કરો આવ્યા હતા ચોરીને અંજામ આપ્યો ત્યાંથી ફરાર થઈ ગયા છે હવે ત્યારબાદ જ્યારે બંગલાના માલિક ત્યાં આવી પહોંચ્યા ઘરની અંદર શોધખોળ કરી ત્યારે તેમને માહિતી મળી કે ઘરની અંદર ચોરી થઈ છે ત્યારે બંગલા માલિકે જ પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવે છે ત્યારે પોલીસ સ્ટેશને ગયા બાદ પોલીસે પણ તેમની વાત સાંભળી હતી પોલીસે આ બધી જ બાબતો સાંભળ્યા બાદ સીસીટીવી ફૂટેજ એકઠા કર્યા છે અને હવે તપાસ કરી રહ્યા છે સીસીટીવી ફૂટેજના આધારે હવે ટ્રેસિંગ કરવામાં આવશે તે રસ્તા પર જેટલા પણ સીસીટીવી ફૂટેજ હશે તેના આધારે તપાસ કરવામાં આવશે કહેવામાં આવી રહ્યું છે કે આ ચોરીની ઘટનાઓ આજકાલ ખૂબ જ વધી રહી છે તેના કારણે પોલીસ પેટ્રોલિંગ પર સવાલ પણ ઉઠવા પામ્યા છે